હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવશું સુરતના ડુમ્મસ ફેમસ ટામેટાના ભજીયા આ ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે કારણ કે આપણે એમાં જે ગ્રીન ચટની હોય છે એને સ્ટફ કરીને પછી એ ભજીયા બનાવશું તો એનાથી એ ભજીયાનો ટેસ્ટ પણ ડબલ થઈ જાય છે આજે હું તમને આ ટામેટાના ભજીયા બનાવવાની પરફેક્ટ રેસિપી શીખવાડીશ કે જેથી એ ભજીયા જે છે સોફ્ટ નહીં પણ ક્રિસ્પી બને ટામેટાને જ્યારે પણ આપણે ઓઇલમાં ફ્રાય કરીએ છીએ તો એ વધારે ચડી જાય છે અને સોફ્ટ થઈ જાય છે તો આ ભજીયા ક્રિસ્પી બનાવવા માટે શું કરવાનું છે એ હું તમને આગળની પ્રોસેસમાં બતાવી દઈશ તો ટામેટાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા બે નંગ ટામેટા લીધા છે મીડિયમ સાઇઝના તો હવે આપણે આને ગોળ સ્લાઇસમાં કટ કરી લઈશું અને મેં અહીંયા ટામેટાને કટ કરવા માટે સેરેટેડ નાઇફ એટલે કે જે બ્રેડ કાપવાનો ચપ્પો આવે છે એ લીધો છે એનાથી એ ટામેટા એકદમ ઇઝીલી કટ થઈ જાય છે જો તમારી પાસે આ બ્રેડ નાઈફ હોય તો તમે આ જ નાઈફનો યુઝ કરો તો મીડિયમ સ્લાઇસમાં એને કાટ કાપવાના છે આપણે મોટી કે જાળી કે પતલી સ્લાઇસ નથી રાખવાની અને ટામેટા આપણે પાકેલા પણ થોડાક કડક લેવાના છે કારણ કે સોફ્ટ ટામેટામાં વધારે પાણી હોય છે તો એ સારા નહીં બની શકે અને ટામેટાને કાપવા પહેલાં મેં એને એક વખત સારી રીતે ધોઈ પણ લીધા હતા તો તમે ચાહો તો હાથથી પણ એને આ રીતે કાપી શકો છો તો સેમ આ જ રીતે હું બીજું ટામેટું પણ કટ કરી લઈશ તમે જોઈ શકો છો બંને ટામેટાની મેં સ્લાઇસ રેડી કરી લીધી છે તો હવે આપણે ગ્રીન ચટણી બનાવશું તો એક નાના મિક્સરના જગમાં આપણે એક કપ જેટલા લીલા ધાણા એડ કરી દઈશું મેં આ લીલા ધાણાને સારી રીતે ધોઈને ઝીણા સમારી લીધા છે કારણ કે આપણે એકદમ ઓછા પાણીમાં ચટણી બનાવવાની છે જેથી એને પીસતી વખતે તકલીફ ના પડે એટલે આપણે એને ઝીણા સમારી લેવાના છે એક મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું ઝીણા એડ કરીશું દોઢ મોટી ચમચી જેટલા સિંગદાણા એડ કરશું એક મોટી ચમચી જેટલું સફેદ તલ નાખશું ચાર નાની સાઇઝના લીલા મરચાંને મેં ઝીણા સમારી લીધા છે એ એડ કરશું દસ નંગ જેટલા મીઠા લીમડાના પાન ત્રણ કડી લસણની અને વન ફોર્થ ઇંચનો આદુનો ટુકડો ઝીણો સમારીને એડ કરશું મીઠું નાખશું સ્વાદ મુજબ હવે આપણે આમાં બે ચમચી જેટલું પાણી નાખશું પાણી સહેજ પણ આપણે વધારે નથી નાખવાનું અને હવે આને આપણે પીસી લઈએ તમે જોઈ શકો છો કે મેં બધું સરસ પીસીને ચટણી બનાવી લીધી છે અને પાણી એકદમ ઓછું નાખ્યું હતું એટલે આપણે થોડુંક મિક્સર ફેરવીને પછી ચમચીથી મિક્સ કરીને ફરીથી મિક્સર ફેરવવાનું છે એ રીતે આપણે એને પીસવાનું છે તો આ રીતની એકદમ ગાઢી ચટણી હોવી જોઈએ તે ચટણીની કન્સિસ્ટન્સી આપણે જો પતલી કરી દઈશું તો જે બેસનનું આપણે ખીરું બનાવશું એમાં એ મિક્સ થઈ જશે એટલે ચટણી કાઢી જ રાખવાની છે તો આને મેં એક બાઉલમાં પણ કાઢી લીધી છે બેસનનું ખીરું બનાવવા માટે એક બાઉલમાં આપણે બેસન નાખી દઈશું મેં એક કપ જેટલો બેસન લીધો છે અને મેં એને એક વખત સારી રીતે ચાળી લીધો છે અડધી મોટી ચમચી જેટલો ચોખાનો લોટ ચોખાનો લોટ યુઝ કરવાથી જે આપણા ભજીયા છે એકદમ ક્રિસ્પી બનશે તો આને આપણે સ્કીપ નથી કરવાનો અડધી ચમચી જેટલું હળદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે મેં અડધો કપ જેટલું પાણી લીધું છે જે આપણે આમાં નાખીને બિસણનું ખીરું બનાવી લઈશું આ જે ખીરું છે આપણે એકદમ વધારે પતલું કે વધારે ગાળું એવું નથી બનાવવાનું તો મીડિયમ ખીરું બનાવશું આપણે તમે જોઈ શકો છો કે આ ખીરુંમાં સહેજ પણ લમ્પ્સ નથી કારણ કે મેં ચણાના લોટને ચાડીને લીધો હતો તો આ રીતનું થોડુંક ગાઢું બેટર આપણે રાખશું તો આમાં બે ચપટી જેટલું આપણે હવે બેકિંગ સોડા એડ કરી દઈએ બેકિંગ સોડા આપણા ભજીયાને ફૂલવામાં હેલ્પ કરશે તો આને હવે એક વખત મિક્સ કરીને આપણે ભજીયા બનાવી લઈએ એક પ્લેટમાં મેં બધી જ ટામેટાની સ્લાઇસ અરેન્જ કરી લીધી છે તો એના ઉપર આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી એ આપણે સેન્ટરમાં મૂકવાની છે આ રીતે ધ્યાન રાખવાનું છે કે ચટણી આપણે સાઈડ પર નથી લગાવવાની ફક્ત એને સેન્ટરમાં જ મૂકીશું અને ચટણી આપણે ગાઢી જ બનાવવાની છે કારણ કે ટામેટામાં પણ પાણી હોય છે તો ચટણી વધારે પતલી થઈ જશે તો આ રીતે બધા જ ટામેટાની સ્લાઇસ ઉપર હું સેન્ટરમાં ચટણી મૂકી દઈશ તો બધા જ ટામેટા પર મેં ચટણી મૂકી દીધી છે હવે આપણે જે બેસનનું ખીરું બનાવ્યું હતું એમાં આપણે એક સ્લાઇસ ઉઠાવીને મૂકશું અને એના ઉપર આપણે ચમચીથી ખીરું રેડશું આ રીતે અને સરસ રીતે એને આપણે કોટ કરી લેવાનું છે ચ બેસનમાં અને ચમચીથી ઉઠાવીને હવે આપણે એને ઓઇલમાં ફ્રાય કરવા મૂકશું તમે ચાહો તો હાથથી પણ મૂકી શકો છો તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે ટામેટાની એક સ્લાઇસ ઉઠાવીને તેલમાં મૂકી દઈશું તમે આ રીતે હાથથી પણ ભજીયા મૂકી શકો છો તેલમાં એટલે જ આપણે ચટણીને સેન્ટરમાં જ લગાવવાની છે જેથી આપણે સાઈડ પર આ રીતે પકડીને મૂકી શકીએ ભજીયા તો બાકીના બીજા ભજીયા પણ હું તેલમાં મૂકી દઈશ સેમ આ જ રીતે ભજિયા એક તરફથી થઈ જાય તો આપણે બીજી બાજુ એને આ રીતે ફેરવી લેવાના છે જેથી બંને તરફથી સરસ ફ્રાય થઈ જાય અને મીડિયમ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરવાના છે જ્યારે આ બીજી બાજુથી ફ્રાય થઈ જાય તો આપણે ફરીથી એક વખત એને ટર્ન કરશું તો જ્યારે બંને તરફથી ભજીયા ફ્રાય થઈ જાય અને લાઇટ બ્રાઉન થઈ જાય તો આપણે આને એક ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈશું જેથી જે એક્સ્ટ્રા વધારાનું તેલ હોય એ એબઝોર્બ થઈ જાય બેથી ત્રણ વખત ફેરવી ફેરવીને આ ભજીયાને આપણે ફ્રાય કરવાના છે ફ્રેન્ડ્સ આપણા સુરતના ડુમ્મસ ફેમસ ટામેટાના ભજીયા બનીને તૈયાર છે મેં આને કેચઅપની સાથે સર્વ કર્યું છે તમે આને ગ્રીન ચટણી અને કેચઅપ બંને સાથે સર્વ કરી શકો છો તો વરસાદની સિઝનમાં તમે પણ આ ભજીયાને ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરો જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ બટનની બાજુમાં જે બે આઇકન છે એને પણ ક્લિક કરો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે